નમસ્કાર મિત્રો ઋષિ ચિંદન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે પોતાના વિચારોમાં આઝાદી લાવો સ્વાધીનતા પ્રાપ્ત થઈ તે વખતે જાણે ભારત માતાની આંખો છલકાઈ ગઈ હતી બધાને તે વખતે આવી અનુભૂતિ થઈ હતી પરંતુ એમની બીજી આંખમાંથી દુઃખના આંસુ વહી રહ્યા હતા તે સત્યને બહુ ઓછા લોકો અનુભવી શક્યા હતા સ્વાધીનતાનો આનંદ હતો તો બીજી બાજુ વિભાજનનું દુઃખ હતું ભારત માતાના સંતાનોએ જ તેના બે ટુકડા કરી દીધા એની વેદના બહુ ભયંકર હતી એમના એમ એવી આશા હતી કે સ્વાધીન દેશમાં લોકો સમજદાર બની જશે અને હવેથી ભારત માતાને કોઈ દુઃખ નહીં પહોંચાડે દુર્ભાગ્યે આઝાદી મળ્યા પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ વિભાજનના નવા નવા રૂપો પણ સામે આવતા ગયા

સ્વતંત્રતા દિવસ ઉજવે છે એ દિવસે સ્વતંત્ર થવાનો આનંદ હર્ષ તથા પ્રસન્નતા હોય છે તો બીજી બાજુ ભારતના વિભાજનનો દર્દ પણ છુપાયેલો હોય છે ભૂતકાળમાં ભારત જેટલા ગૌરવશાળી દેશ બીજો કોઈ નહોતો પરંતુ એક કઠોર સત્ય એ પણ છે કે આપણા દેશ જેટલો સાંસ્કૃતિક રાજનૈતિક તથા દેશની સંપત્તિને લૂંટી જવાના આક્રમણો પણ ભાગ્યે જ બીજા કોઈ દેશ પર થયા હશે જે દેશને એક જમાનામાં માનવામાં આવતો હતો તેની સમસ્યાઓ આજે ગંભીર થઈ ગઈ છે જે દેશને ભૂતકાળમાં સોનેરી પંખી કહેવામાં આવતો હતો અને એનું સ્થાન આજે વિકાસશીલ દેશોમાં છે ભૂતકાળમાં આપણા જ્ઞાન વૈભવ તથા સમૃદ્ધિની કીર્તિ દિગ્નિંગમ દત્તનમાં ફેલાયેલી છે ભારતના જ્ઞાન અને સમૃદ્ધિના કારણે વિદેશી આક્રમણખોરો ભારત પર આક્રમણ કરીને આપણને લૂંટતા રહ્યા છે દર વર્ષે જુદા જુદા લોકોએ આક્રમણો કર્યા એ લોકોની સંખ્યા ઓછી હોવા છતાં આપણને હરાવતા રહ્યા અને આપણે વીર હોવા છતાં પરાજિત થતા રહ્યા એનું કારણ એ હતું કે આપણે યુદ્ધ કૌશલ્યથી તેમને જીતવા માટે પ્રયત્ન કરતા રહ્યા જ્યારે યુદ્ધ એ લોકોએ નીતિ નિયમમાં માનતા ન હતા ઇતિહાસ સાક્ષી છે કે આપણે દુશ્મનો કરતા આપણા પોતાના લોકો દગાના કારણે હાર્યા હતા જે દેશ કુલો માંથી બોધપાળ મેળવતો નથી તે નષ્ટ થઈ જાય છે આપણને પણ આપણે એ જ ભૂલની સજા મળી છે આ આપણી વિશાળ સરહદો ખૂબ સંકુચાઈ ગઈ ભૂતકાળમાં આપણા દેશની સરહદો ઉત્તર અફઘાનિસ્તાન દક્ષિણમાં હિન્દ મહાસાગર પૂર્વમાં ઇન્ડોનેશિયા અને પશ્ચિમમાં ઈરાન સુધી ફેલાયેલી હતી આજે આપણી સરહદો સાવ નાની થઈ ગઈ છે આઝાદ ભારતની સમસ્યાઓ અનેક ઘણી વધી છે

અને સન ઓગણીસો સાડત્રીસમાં મ્યાનમાર અને છેલ્લે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાન ભારતથી અલગ થયું આપણે લોકો અંગ્રેજોની આ કુટિલતા સમજી ન શક્યા કે તેમણે ફક્ત આપણા દેશની સીમાઓ જ નહોતી તોડી પરંતુ આપણી સંસ્કૃતિ સન્માન સમાજ અને રાષ્ટ્રીયતાનું પણ વિભાજન કરી નાખ્યું હતું તેઓ આપણા દેશમાં આત્માને તોડી ગયા જતે જતે તેઓ એવા બીજ વાવી ગયા કે ભવિષ્યમાં ભારત ને એક ન થઈ શકે ખુબ ચાલે કે સમાજની જાતિ પ્રાંત અને આધારે કરી નાખ્યું આજે આપણે જાતિ વર્ગ પ્રાંત અને સંપ્રદાયના વિભાજન થઈ ગયા છે આપણી અખંડ ભારતની વ્યાખ્યા ભૂસાઈ ગઈ છે આપણા માં ભારતીયના બદલે નડીઓ સ્વાર્થ સંકુચિતતા અને અહંકાર બચ્યા છે આ આપણે ભૂલી ગયા છીએ કે આપણે આ રાષ્ટ્રનો પાયો છીએ આપણી સૌથી પહેલી જવાબદારી આ દેશ પ્રત્યે સમર્પિત થવાની હોવી જોઈએ પરંતુ એવું થયું રહ્યું નથી અંગ્રેજોએ વાવેલા બીજને આપણા જ દેશના લોકોએ ખાતર પાણી આપ્યા તેમને દેશના સાચા વિકાસથી જરાય ચિંતા નથી પરંતુ ફક્ત પોતાના સ્વાર્થ સાધો છે આપણે રાષ્ટ્રના વિકાસ માટે કોઈ નક્કડ કામ કરી રહ્યા છીએ આપણે પંદરમી ઓગસ્ટ કઈ બાબતમાં ભૌગોલિક આત્મા તો આજે પણ સુસુપ્ત અવસ્થામાં છે આપણી માનસિક ગુલામી થઈ ગઈ નથી પણ આપણે અંગ્રેજી સભ્યતાના ગુલામ છીએ આપણી યુવા પેઢી તેનું આંધ્રુ અનુકૂળ કરી રહી છે આપણે જાતિઓમાં વહેંચાલા છે પરંતુ સ્વાર્થી તત્વો આપણને એક થવા દેતા નથી આપણે ખોટી નીતિઓના ગુલામ છીએ એના કારણે નાગરિકતાને એની યોગ્યતાઓ પ્રમાણે લાભ મળતો નથી કહેવાતી ધર્મ નિષ્પેક્ષાના લીધે આપણે વહેંચાયેલા છીએ સંકુચિત અને સ્વાર્થી વિચારો આપણે તોડી રહ્યા છે એના કારણે દેશના લોકો એક થઈ શકતા નથી આજે આપણે માત્ર પોતાના સ્વાર્થને જોઈએ છે પરંતુ દેશના હિતનો વિકાસ કરતા નથી જો આપણને સાચા અર્થમાં આઝાદી જોઈતી હોય તો સૌ પ્રથમ આપણે સંકુચિત વિચારો તથા અહંકારમાંથી મુક્ત થવું પડશે જે આપણે સાચા ભારતીય બનતા અટકાવે છે આપણે આપણે આઝાદીને ભૌગોલિક તથા રાજનીતિક દ્રષ્ટિ સુધી સીમિત રાખવાના બદલે આપણા વિચારો અને ભાવનાઓમાં પણ આઝાદી લાવવી પડશે દર વર્ષે આઝાદીના પર્વ પર ભારત માતાની આંખો છલકાતી હશે પરંતુ એની અનુભૂતિ માંડ ગણ્યા ગાંઠિયા લોકોને જ થતી હશે આ વર્ષેની સ્થિતિ તો વધારે ખરાબ છે ભારત માતાની આંખોમાંથી જાણે લોહીના આંસુ વહી રહ્યા છે કારણ કે આજે જાતિ તથા ધર્મના સંઘર્ષ શરમ સીમાએ છે ભારત માતા આ વિભાજનની પીડાને સહન કરી શકતી નથી ભારત માતાના સંતાનોમાંથી કોણ કેટલા પ્રમાણમાં ભારત માતાની પીડાઓનો અનુભવ કરી શકે છે એની તો ખબર નથી કારણ કે એ અનુભૂતિ રાષ્ટ્રીયતાની ભાવનાઓ સાથે જોડાયેલી છે આજના વાતાવરણમાં એવી પવિત્ર અનુભૂતિ નથી સરકારો કરી શકતે કે નથી કોઈ રાજકીય પક્ષો કરી શકતા ભારત માતાના દર્દની અનુભૂતિ કરવી એ દરેક ભારતવાસીઓનું કર્તવ્ય છે એ માટે આપણે ધર્મ જાતિ તથા પ્રાંતના મતભેદોને છોડવા જ પડશે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ